તો પહેલા રવિવારે અથવા આજે અનુકૂળતા છે એ પ્રમાણે અમદાવાદના કાવ્યપ્રેમીઓની એક જ મંઝિલ હોય, સદા સર્વદા કવિતા. એક બે ત્રણ કરતાં આજે પૂરા 62માં પડાવ પર પહોંચેલી સદા સર્વદા કવિતા અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલના પ્રાંગણમાં આપનું સ્વાગત કરે છે. આ કાર્યક્રમના કાર્યકર્તાથી માંડીને કાર્યહર્તા એવા શ્રી હર્ષ બ્રહ્મભટ્ટની ઓળખ એક આમ તો સરકારી અધિકારી તરીકેની ખરી, પણ એમની અંતિમ ઓળખ એક જ છે, કવિની. અને કવિ એટલે ગુજરાતી અને ઉર્દુ બંને સાહિત્યના બહુ ગણ્યા ગાંઠ્યા આવા કવિઓ હવે આપણી વચ્ચે છે. હર્ષભાઈ બીજાને ખોબે ભરી ભરીને આપે, પણ હથેળી સુદ્ધાને ખબર ન પડવા દે. અને એટલા સાલસ હંમેશા પાછળ રહીને કવિતાને એમણે સ્ટેજ આપ્યું છે. આવા હર્ષભાઈ માટે હું આગળ કંઈ કહીશ તો એમને પણ કદાચ નહીં ગમે. સદા સર્વદાની પ્રણાલિકા મુજબ શરૂઆત ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ ગદ્યકારથી આપણે શરૂ કરીએ છીએ. ખંતપૂર્વક નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ અને રૂપાંતરમાં પોતાની મહત્તમ શિશ્રુક્ષાથી કામ કરતા શ્રી વિનેશ અંતાણી આપણી સાથે છે. એમની સાથે પ્રશ્નોત્તરી કરશે વાર્તાકાર શ્રી કિરીટ દુધાત. કિરીટભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય અકાદમી અને ધૂમકેતુ એવા ત્રણેય નામાંકિત પુરસ્કારોથી સન્માનિત છે. હું કિરીટભાઈને વિનંતી કરીશ કે એ વિનેશ અંતાણી સાથે આવીને એમનો સંવાદ શરૂ કરે. થેન્ક યુ. નમસ્તે. સદા સર્વદા કવિતાના 62મા પર્વમાં આપ સૌનું સ્વાગત છે. ઘણા પ્રયત્નો છતાં આ પહેલી વાર એવું છે કે આપણે બરાબર 6 વાગે કાર્યક્રમ શરૂ નથી કરી શક્યા, કારણ કે અહીંના આયોજનની પણ કેટલીક મર્યાદાઓ છે. આજે જે પહેલો આપણો ભાગ હોય છે ગદ્યનો, એમાં આપણી સાથે વિનેશ અંતાણી, એટલે કે આપણી ભાષાના એકદમ દિગ્ગજ, ખૂબ મોટા ગજાના ગદ્યકાર, એમને સદા સર્વદા કવિતામાં નિમંત્રિત કરવા હું લગભગ છેલ્લા ખાસા સમય 6-8 મહિનાથી પ્રયત્નશીલ હતો. પરંતુ તેઓ પણ લાંબા સમયથી રાજ્યની બહાર હતા, એટલે એ મેળ પડ્યો નહીં. હવે તેઓ અહીંયા જેવા પાછા આવ્યા કે આપણે તરત જ પહેલી તક ઝડપી લીધી અને એમને નિમંત્રણ આપ્યું, અને મને આનંદ છે કે એણે નિમંત્રણ એમને સ્વીકાર કર્યો અને અત્યારે અહીંયા આવ્યા છે. પ્રિયજન, કાફલો, આવી કંઈ કેટલી નવલકથાઓ, અદ્ભુત નવલકથાઓ એના સર્જક. એમને ગુજરાતી સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત છે. ધૂંધ ભરી ખીણ, એને માટે એમને કેન્દ્રીય અકાદમી દિલ્હીનો, અને માયા દર્પણ, એને માટે દિલ્હી અકાદમીનો અનુવાદનો પુરસ્કાર એનાયત થયેલો છે. મિત્ર કિરીટ દુધાત છે, એમની સાથે વાર્તાલાપ દરમિયાન આ બધી વાતો કરવાના છે અને એમના વિશે પણ કહેવાના છે, એમને પ્રશ્નો પૂછીને એમની કેફિયત પણ મેળવવાના છે. તો હું વિશેષ કંઈ ન કહેતા હું કિરીટભાઈને વિનંતી કરું કે એઓ વિનેશભાઈ સાથેનો સંવાદ શરૂ કરે. થેન્ક યુ. વિનેશભાઈ કહે છે કે હર્ષભાઈ બે બેસ અહીંયા ઉપર. નમસ્કાર. વધારે વિગતમાં વાત નથી કરતો. હર્ષભાઈ આયોજક છે કાર્યક્રમના, એટલે હું કહું કે આમ આયોજકની દ્રષ્ટિએ 3 જાતના સાહિત્યકાર હોય. પહેલા જે પ્રકારના સાહિત્યકાર હોય એ સામે ચડીને પૂછી લે કે હવે આપણું ક્યારે ગોઠવો છો. બીજા પ્રકારના સાહિત્યકાર જે હોય એ બોલે નહીં, પણ એની આંખોમાંથી તમને વંચાય કે હજી તમે આપણું ગોઠવ્યું નથી.
ત્રીજા પ્રકારના સાહિત્યકાર એવા હોય કે જેને ફક્ત પોતાના શબ્દ સાથે જ નિસ્બત હોય. એટલે વિનેશભાઈ આ ત્રીજા પ્રકારના સાહિત્યકાર છે. હર્ષભાઈએ કહ્યું ને કે અમે 7-8 મહિના થા પ્રયત્ન કરતા હતા, એટલે મૂળ વાત આ કે બને ત્યાં સુધી જાહેરમાં આવવાનું, સ્ટેજ ઉપર આવવાનું ટાળવું, આપણને જે ગમે છે એ લખ્યા કરવું અને એમાં સ્વાંત સુખાયનું આનંદ માણવો. પછી હું બહુ પાછળ પડ્યો એટલે હું એવું અંગત રીતે માનું છું કે પછી મારા પ્રત્યેના પ્રેમને લઈને પણ કદાચ હા પાડી હોય કે આ ક્યારનો લોહી પીવે છે, તો ભલે એકવાર હવે આટલું થોડુંક અડધો પોણો કલાક આ ત્રાસ સહન કરી આવીએ. એટલે કારણ કે એમને બહાનું સરસ હોય કે હમણાં હું હૈદરાબાદ છું એટલે મેળ નહીં પડે, અથવા તો અહીંયા આવ્યા હોય તો હમણાં આ થોડુંક કામ લઈને આવ્યો છું એટલે હવે હૈદરાબાદ જાઉં છું, પાછા નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. પણ આજે અમે એમને ઝડપી પાડ્યા છે અને આ બંને પ્રાંગણમાં આજે એમની સાથે સંવાદ કરવાનો જે મોકો મળ્યો છે એ બદલ થેન્ક યુ વિનેશભાઈ. પહેલાં એમનો થોડો પરિચય મેળવી લઈએ. તમે જુઓ કે આ ઉંમરે પણ બહુ એટલા હેન્ડસમ લાગે છે, પુષ્પાબેનની નજરે નહીં પણ આપણા બધાની નજરે. પણ હકીકત એ છે કે એમનો જન્મ 27 જૂન 1946 માંડવી ખાતે થયો, કચ્છમાં. પછી આમ લાગે નહીં એમના ચહેરા ઉપરથી, પણ 5-1 વર્ષ સુધી એમણે ગુજરાતી સાહિત્ય પણ ભણાવ્યું છે અલબત્ત કોમર્સ કોલેજમાં, અને 1975 એ આકાશવાણીમાં જોડાયા. અને જોડાયા પછી એમની અંદરનો જે સાહિત્યકાર હતો એ જેને કહેવાય ફૂલ ફોર્સમાં બહાર આવ્યો. પણ એ એવા ગણા ગાંઠ્યા મહાન પુરુષોમાંના એક છે કે જેણે વહેલી નિવૃત્તિ લીધી હોય, એટલે લખવા માટે એમણે વહેલી સામે પણ બેઠા છે, તુષારભાઈએ પણ વહેલી નિવૃત્તિ લીધી મને ખ્યાલ છે, એટલે શબ્દને વધારે સમય મળી રહે એટલા માટે એમણે વહેલી નિવૃત્તિ લઈ અને લખવાનું રાખ્યું છે. હર્ષભાઈએ કહ્યું એમ પ્રિયજન, કાફલો, ધૂંધભરી ખીણ એ બધી એમની યશોદા કૃતિ છે. વાર્તાકાર તરીકે પણ એમનું એક અલગ માન છે અને મહત્ત્વ છે. પણ બહુ એકાદ કિસ્સાને બાદ કરતાં વિનેશભાઈ એવા સાહિત્યકાર છે જેને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું સર્જન માટેનું પણ ઇનામ મળ્યું હોય અને અનુવાદ માટેનું પણ ઇનામ મળ્યું હોય, એટલે એમના બંને હાથમાં ઇનામ છે. આમ બાકી ગુજરાત સાહિત્ય અકાદમી પરિષદ એ બધા ઇનામો ધનજી કાનજી સુવર્ણ ચંદ્રકને એ તો મળ્યા જ છે. આનંદની વાત એ છે કે અત્યારે એમના શ્રીમતી પુષ્પાબેન અંતાણી પણ અહીંયા હાજર છે અને એમને દિલ્હી કેન્દ્રીય અકાદમીનું બાળ સાહિત્ય માટેનું ઇનામ મળ્યું છે. એટલે આ ગુજરાતમાં આ એક જ ઘર એવું છે કે જે 3-3 ઇનામો લઈને બેઠું છે, સાહિત્યની સેવા કરી રહ્યું છે. આ એમનો પ્રાથમિક પરિચય થયો. હવે સાહિત્યકાર વિનેશ અંતાણી સાથે આપણે સંવાદ શરૂ કરીએ. તો વિનેશભાઈ, તમારું બાળપણ નખત્રાણામાં વીત્યું. હું માનું છું કે 16-17 વર્ષ સુધી તમે નખત્રાણામાં રહ્યા, લગભગ 3-4 વર્ષના હતા અને પિતાજીની નોકરીને કારણે નખત્રાણા જવાનું થયું. આપણે જાણીએ છીએ કે સાહિત્યકાર માટે બાળપણનો જે સમય અને બાળપણના સ્થળો છે એ અખૂટ ખજાના જેવા હોય છે. એટલે આપણે બિગિનિંગ ફ્રોમ ધ બિગિન શરૂ કરીએ તો તમારા બાળપણની એ થોડીક સ્મૃતિઓ કહો અને સાહિત્યકાર વિનેશ અંતાણી ઉપર એ બાળપણની સ્મૃતિઓની શું અસર થઈ અને એનો તમે સાહિત્યમાં કેવી રીતે વિનિયોગ કર્યો એ કહો. હેલો, એટલે હું જરા હમણાં જે એમણે ભૂમિકા બાંધી કિરીટભાઈએ એની હું થોડીક વાત કરી લઉં. હું પણ પહેલા પ્રકારના સાહિત્યકાર માનો જ છું.
પણ જન્મથી વણઝારો છું એટલે મારા વતનમાં રહેતો ન હું એવી સ્થિતિમાં તો મને કોણ બોલાવે. એટલે અહીંયા ન આવવા માટેનું કોઈ બહાનું નહોતું, પણ હું નહોતો આવી શકતો એ એક મોટું કારણ હતું. અને આ વખતે બરાબર ગોઠવાયું તો જે નિયત દિવસ હોય છે એને બદલે 14 દિવસનું મારે વિરહ મારા ભાગે આવ્યો. એટલે અમુક જણા આ કરમના જ કાંટા હોય, એ લોકોના નસીબમાં જેવું હોય. સદા સર્વદા કવિતા, હર્ષભાઈ જે રીતે એનું આયોજન કરે છે ને એ બધી વાતો તો સાંભળેલી. એમાં એમણે ગદ્યને પણ સ્થાન આપ્યું અને એ કારણે હું અત્યારે એમના બેની વચ્ચે અને આપની સમક્ષ બેઠો છું. મારે હર્ષભાઈને એટલું જ કહેવું છે કે હું પણ ગદ્યમાં લખતો કવિ છું. એટલે સાવ એવું નથી કે ઘણા કવિતામાં ગદ્ય લખતા હોય છે, પણ હું કવિતામાં લખતો ગદ્યમાં લખતો કવિ છું. એ વાત થોડી આગળ પાછળ આવશે, પણ જે હમણાં કારણ કે આપણી પાસે સમય પણ ઓછો છે એટલે એમણે જે પ્રશ્ન પૂછ્યો એ સંદર્ભમાં હું થોડી વાત કરું. આ ઢબલા ઉપર ઢબલા નીચે જાંગિયું પહેરીને હું નખત્રાણા ગયો અને પેન્ટ અને શર્ટ પહેરીને એ નખત્રાણા ગામમાંથી બહાર આવ્યો. એ જે ગામ છે નખત્રાણા એ અમારા કચ્છનું એક ગામ જે ભુજથી કચ્છના પાટનગર ભુજથી 32 માઇલ દૂર. એ સમયે બસમાં કિરીટભાઈ ભુજથી નખત્રાણા જતાં 2-2.5 કલાક લાગતા. એમાં વચ્ચે એક કલાક પછી દેશલપર નામનું ગામ આવતું અને ત્યાં બસ ઊભી રહે. થોડીક વાર લોકો બસમાંથી ઉતરે, ભીંત ગોતે, ઊંધા ઊભા રહે, પછી ચા પીએ, સોડા બોટલ જે પેલી હોય એના બધા અવાજ આવતા હોય ને એ બધું થતું, ઉકળતી ચાની સુગંધ આવતી હોય અને અમે ત્યાં ઊભા રહીએ. એ વખતે મને પેટ્રોલની બસ મને ચડતી અથવા ચડતી એવું હું બહાનું કાઢતું જેથી મારા બાપુજી અમે એને નાના કાકા કહેતા એ મારા માટે અગરવાળી પીપરમેન્ટ લઈ આવતા. આ જે ગંધ અને સ્વાદ છે ને એ કોઈ પણ સર્જકના શબ્દમાંથી પ્રગટ થવું જોઈએ. એટલે મને લાગે છે કે એ બધું આપણી પાસે એક કલાક કે કેટલો એ તો આપણે નક્કી થયું છે કે આયોજક કહેશે ત્યાંથી કાપીશું ના. એટલે એટલે હું ના ના એટલે હું એવી રીતે મારા પગ લાંબા કરું. તો એ દેશલપર ગામ એવું કે એ બસ ત્યાં ઊભી જ રહે, એક મુકામથી બીજા મુકામ સુધી જવા માટે આવતું અસ્થાયી ગામડું. તમારે એ ગામમાં જવાની જરૂર ન હોય પણ એ ગામમાં થોડો પોરો ખાધા વિના, અસ્થાયી સ્થળમાં થોડું રોકાયા વિના તમે એક પડાવથી બીજા પડાવ સુધી પહોંચી શકો નહીં. આ વાત મને પાછળથી જુદી રીતે પણ સમજાઈ કે એક પડાવથી બીજા પડાવ સુધી પહોંચવા માટે વચ્ચેના અસ્થાયી સ્થળોનું બહુ જ મહત્ત્વ હોય છે. એ એવી ક્ષણ હોય છે કે જ્યાં તમે બનતા હો છો. આ જે બિકમિંગની આખી જે પ્રોસેસની વાત છે એ એ અને આપણે જ્યારે બનતા હોઈએ ને ત્યારે આપણે ખબર નહોતી કે આપણે બની રહ્યા છીએ.
કે કશુંક આપણી અંદરથી કશુંક બની રહ્યું છે. તો એમણે જે પ્રશ્ન પૂછ્યો તો મારા નખત્રાણા ગામના સંદર્ભમાં, એ ગામ મને બહુ જ ફળ્યું. નાનકડું ગામ, પાટીદારોની મુખ્ય વસ્તી, બધા જ નજીક, બધા એકબીજાને ઓળખે, બધા એકબીજા વિશે બધું જ જાણે. તો એ ગામમાં જે મને મારા ત્યાં 13-14 વર્ષના રહેઠાણ દરમિયાન મને મારી અંદર જે કંઈ ઉગ્યું, મને જે કંઈ મળ્યું, એ ગામમાંથી જે મેં કંઈ પ્રાપ્ત કર્યું, એને હું ફિક્સ ડિપોઝિટ કહું છું કે જેનું વ્યાજ હું હજી ખાતા કરું છું. એ ગામમાં મારી સાથે જે બન્યું એ જાણે કે મારી ફિક્સ ડિપોઝિટ છે અને એનું વ્યાજ મને મળ્યા કરે છે હજી. હું એ 72 વર્ષની ઉંમરે પણ, 73 વર્ષની ઉંમરે પણ હું હજી 13 વર્ષથી મોટો નથી થયો. એ અંદર જે મારું સચવાઈ રહ્યું છે એ મને મોટો થવા દેતો નથી અને નાનો જ રાખે છે. હવે હું વાત કરું નખત્રાણાની. મને ઢોલક વગાડવાનો બહુ શોખ હતો. તો અમારા કેટલાક મિત્રો, અમે બધા બેસતા, એની સાથે ઇસ્માઈલ નામનો એક હજામ હતો, વાળંદ, અમારો મિત્ર હતો. એ ઢોલક વગાડે અને હું એની સામે બેઠો અને લોલુપ નજરે જોયા કર્યું કે એ ક્યારે મને ઢોલક વગાડો આપે. એ બધું વાગવા કરવાનું, ગાવા બધું થઈ જાય પૂરું, એટલે ઢોલકની દોરીને કડી ઉતારી નાખે. એટલે હું નિરાશ થઈ જાઉં કે આવું જે ઉતરી ગયું છે, બોધું ઢોલક વગાડીને હું શું કરું. એટલે ત્યારથી એ શીખવા મળ્યું કે ઢોલક કોઈ દિવસ બોધું વગાડવું નહીં, ઢોલકને તો રણકતું જ રાખવાનું, સૂરમાં રાખવાનું. અને મને મારા ઘરમાંથી પણ મને કોઈ ઢોલક લઈ ના આપી. મને, હું જ્યારે 8-9 વર્ષનો હતો ત્યારે એ વખતે જનશક્તિ નામનું છાપું નીકળતું મુંબઈથી, એના બાળ વિભાગમાં એક બાળ કવિતાની હરીફાઈ હતી, એમાં મેં કિરીટભાઈ એમાં મેં ભાગ લીધો. મને એના પ્રથમ 3માં ઇનામ ન મળ્યું, પણ જે પેલું જે પારિતોષિક મળે ને આશ્વાસન, એમાં મને મળ્યું ને મારી પહેલી રચના એમાં છપાઈ, બાળ કવિતા મિની માસી વિશેની હતી. એટલે મારા ઘરમાં મારી બા, મારી મોટી બહેન, મારા બાપુજી બહુ ખુશ થયા કે વાહ, તો બહુ સારું કહ્યું, તને શું ઇનામ આપીએ. એટલે મેં કહું ઢોલક. તો કે ઢોલક તો નહીં મળે. ના આપી. મારા બાપુજી પોતે નવરાત્રિમાં મંદિરમાં ઢોલ વગાડતા. એક જણને, એક બાઈને વાસો આવ્યો હતો, એટલે એ ઢોલી એટલું બધું ડરી ગયો કે ઢોલ મૂકીને વાગી ગયો. અને ચાચરથી મા ઉતરીને આવી હોય મેદાનમાં ગરબા લેવા અને ઢોલી જ ન હોય, એટલે મારા બાપુજી બેસી ગયા ને એને ઢોલ વગાડ્યો. એટલે ચાચરની મા સાથે ચાચરનો ઢોલીએ ઉતર્યો, પણ એ ચાચરના ઢોલીએ મને ઢોલક ન લઈ આપી. પણ એક દિવસ એ અમારા ગામમાં એક સરદારજી આવતા, એ બધી ચીજ જે વેચે ને એને 6.5 નામાં વેચતો, ત્યાંથી એ થોડી નોટબુક ને એક ઇન્ડિપેન્ડ લઈ આવે. એટલે મેં કહ્યું બાપુજીને કે નાના કાકા મને ઇન્ડિપેન્ડ આપો ને. તો કે આટલી વારમાં શું કરીશ, તું જે નાનો છો. એટલે બાએ કદાચ ઇશારો કર્યો હશે કે ઢોલકની તો ના પડે, જે ઇન્ડિપેન્ડ તો આપીએ. એટલે એમણે હા પાડી. મને એટલું કહ્યું કે દીકરા સાચવીને વાપરજે. ભાઈ હર્ષભાઈ, મેં મારા બાપુજીને આપેલું વચન હજી સુધી પાળ્યું છે. મેં મારી પેન, મેં મારી ઇન્ડિપેન સાચવીને વાપરી છે. સાથે સાથે મને એ પણ સમજાયું કે લખવું એ પણ ઢોલક વગાડવા જેવું જ છે. લય સૂર આપણી અંદરનો અને આખા જે બ્રહ્માંડનો લય હોય એની સાથે એક તાલ એક સૂર થાય એવી મેં મારી અંદર રહેલા ઢોલીએ મને સતત શીખવ્યું છે. આપણા હિન્દીના વાર્તાકાર અને મારા પ્રિય વાર્તાકાર નિર્મલ વર્માએ જ્યારે બહુ જ મોંઘી પેન લીધી ને ત્યારે સંસ્કાર
ના સંસ્કાર નવલકથાના કર્નલ લેખક અનંત મૂર્તિને કહ્યું હતું કે મોંઘી પેન લેવાનો અર્થ એ છે કે એનાથી એક પણ જૂઠો શબ્દ લખવો ન જોઈએ. મારો પ્રયત્ન એ છે કે મારો શબ્દ જૂઠો ન પડે. ટૂંકાવું એ અમારા નાના ગામમાં નખત્રાણામાં ઘણું બધું બનતું, એમાં હું બે ઘટનાઓ વિશે વાત કરું કે જેણે મને સર્જક તરીકે મારામાં એ વખતે મૂળ નાખ્યા કે જે મેં ફિક્સ ડિપોઝિટ મેં રાખવાની વાત કરી. એક તો કિરીટભાઈ એ હતું કે અમારા ગામમાં નવરાત્રિમાં હર્ષભાઈ નવે નવ રાત નાટક થાય અને એના રિહર્સલથી માંડી અને એના રિહર્સલ ચાલતા હોય ત્યારે ચા પાણી કેવા જવાનું એ બધાથી માંડી પેટ્રોમેક્સ મંદ પડ્યો ત્યારે એને પંપ મારો એ બધા કામથી માંડીને એની સાથે જોડાય. તો એ નાટક એક ચાલતું હતું અને એ નાટક હતું પૃથ્વીરાજ ચૌહાણનું અને અમે બધા બેઠા હતા સ્ટેજ બાંધેલું હોય ગામની ધૂળમાં બેસવાની ચોકમાં. હું એ વખતે નાનો હતો એટલે સ્ત્રીઓ સાથે પણ બેસી શકતો. તો હવે આગળ નહીં બોલું. તો ત્યારે હું મારી માને એ લોકો સાથે બેઠા હતા ત્યાં અમારી આગળ એક મેલી ગેલી બાઈ બેઠી હતી અને એના ખોળામાં માત્ર ખમીસ પહેરેલો એક ચાર પાંચ વર્ષનો છોકરો ઊંઘી ગયો હતો. સ્ટેજ ઉપર દૃશ્ય ચાલતું હતું કે એમાં સંયુક્તાનો સ્વયંવર ચાલે છે અને સંયુક્તાના બાપુજી એ રાજાએ એનો જે પ્રેમી છે પૃથ્વીરાજ ચૌહાણનો અપમાન કરવા માટે એને આમંત્રિત નથી કર્યો. એટલું જ નહીં પણ એ પૃથ્વીરાજ ચૌહાણનું પૂતળું એણે ડરવાનું હોય ત્યાં મૂક્યું હતું અને સંયુક્તાનો સ્વયંવર ચાલે છે ત્યાં અચાનક પૃથ્વીરાજ ચૌહાણ એ પૂતળા પાછળથી પ્રગટ થાય છે અને હાક મારતો આવે છે. અને એ જે જૂની રંગભૂમિના નાટકો જે લોકો જોયા હશે ખબર પડતી હોય કે માઇક બાઇક તો કશું ન હોય, એક હાક સાથે આખો ચોક જાગી જાય. તો એ પેલો છોકરો જાગી ગયો, પેલો આગળ સૂતો હતો, એને સ્ટેજ ઉપર જોયું અને એને માને કહ્યું કે મા નેતા હતા અધા, અધા એટલે બાપુજી, કે મા જોતો આ તો બાપુજી. મને સમજાવ્યું કે સ્ટેજની વાસ્તવિકતા અને જીવનની વાસ્તવિકતા વચ્ચે એક મેક બિલીવનો સંબંધ હોય છે. એ પાઠ મને ત્યારથી મળ્યો. પછી તો બીજી એક વાત હું કિરીટ વાત કરતા હતા ત્યારે જ મેં કરી હતી અને આ બધી વાતો હું મારી સ્મૃતિ કથામાં લખી ગયો છું. પણ એનો ફાયદો એ, તમે સર્જન પ્રક્રિયાની વાત કરો ને એમાં ફાયદો એ કે રિપીટ તો થાય જ ને, કારણ કે માણસ તો એક જ હોય. સાચું હોય એટલે રિપીટ થાય. એટલે અમારા ગામમાં પ્રવેશ કરીએ ને ત્યારે બે ડુંગર હતા આજુબાજુ વચ્ચે સડક. ત્યાં એની ડુંગરની જે આમ તો ડુંગર એટલે કેટલો નાની ટેકરી જેવું હોય, એનું જે તળેટી જેવું હોય, તળેટી શબ્દ પણ મોટો લાગે એના માટે. એમાં વિચરતી જનજાતિના લોકો અચાનક આવી ચડે. હું સ્કૂલ જતું ત્યારે એ લોકોને આવતા જોઉં, ગાડા ભરેલા આવે, ગાડા ઉપર એ લોકોનો અસબાબ માલ સામાન બધો ભર્યો હોય અને સ્ત્રીઓ બેઠી હોય, બાળકો બેઠા હોય અને એ લોકો આવે, સાત આઠ નવ દસ ગાડા આવતા હોય, એટલે હું બહુ ખુશ થઈ જાઉં કે આજે ચાલો એ લોકો આવ્યા. અને સાંજ પડે, સ્કૂલ પૂરી થાય એટલે હું સાંજે ત્યાં પહોંચી જાઉં અને એ લોકોને જોઉં. હું સાંજે પહોંચ્યું ત્યાં સુધી તો એ લોકોનો પડાવ સ્થાયી થઈ ગયો હોય. જો અસ્થાયી પડાવવાળી પાછી વાત જોડાય છે, તો એ લોકોનો પડાવ સ્થાયી થઈ ગયો હોય, રાવટી બાવટી ખોડી દીધી હોય, ખાડા ખોદીને ચૂલા બનાવી દીધા હોય, રોટલાની સુગંધ આવતી હોય જે પાકતા હોય, એ લોકોને જોઉં અને મને બહુ જ આનંદ આવ્યો એ લોકોને જોતા. એ લોકો દસ પંદર દિવસ રોકાય અને પછી એક સાંજે હું ત્યાં જાઉં તો ત્યાં આખી જે મેદાનો એ ખાલી હોય, રાવટીની નિશાની હોય, માકે સાફ થયેલી જગ્યા હોય અને જે ચૂલા કર્યા હોય એના ત્રણ કાળા પથ્થરો પડ્યા હોય એ સિવાય બીજું કંઈ જ ન હોય. અને હું બહુ ઉદાસ થઈ ગયો. એ લોકો પોતાની આ જગ્યાએથી અસ્થાયી જગ્યાએથી ઉખડી અને બીજી અસ્થાયી જગ્યાએ ચાલ્યા જાય. એવું એક બીજું એક ઘટના એ બનતી કે કચ્છમાં વરસાદ ઓછો પડે. આ વખતે તો એટલો બધો પડ્યો છે કે કચ્છમાં ઓછો વરસાદ પડે એ જાણે કોઈ ભૂતકાળની ઘટના બની ગઈ હોય, પણ ઓછો પડે
દુષ્કાળ 3-4 વર્ષનો દુષ્કાળ પડે તો ત્યાંના જે માલધારીઓ હોય ને એ લોકો પોતાના પશુધનને લઈ અને એ લોકો ત્યાંથી માઇગ્રેટ કરે, એ લોકોને આવતા જોવું અને એ લોકો પસાર થઈને ચાલ્યા જાય. તો આ આખી જે માઇગ્રેશનની વાત છે, આખી જે અપરૂટ થવાની વાત છે કિરીટભાઈ, એ મારા મનમાં મને લાગે છે કે એ વખતથી જ બેસતી ગઈ હશે. હું એ લોકો સાથે, એ લોકોને જોતો, એ લોકો સાથે માનસિક રીતે એક છોકરા તરીકે, એક બાળક તરીકે, કિશોર તરીકે હું જોડાયેલો રહેતો, ત્યારે મને ખબર નહોતી કે આવી રીતે મારે પણ 10 વર્ષ સુધી આકાશવાણીમાં નોકરીને કારણે આવી રીતે વણઝારાની જેમ મારે વિચારતા રહેવું પડશે. પણ ધેટ હેઝ હેપન. અને એ વાતના મૂળમાં આગળ જતાં જે મેં કાફલો લખી એના મૂળ પણ ક્યાંક એમાંથી હશે. એટલે ખાનાબદોશ અને પશુપાલક જે એકાદ બે રાત રહેવાના છે ગામમાં, એમનો પણ જેને વિરહ સાલે એ વિનેશભાઈ જેવું સાહિત્ય લખી શકે. વિનેશભાઈ, મને યાદ છે કે 1984-85માં વડોદરામાં IPCLમાં એક નવલકથા સત્ર થયેલું, હસમુખભાઈ શાહે યોજેલું. આમ વાત નવલકથાની હતી, પણ ત્યારે તમે એવું કીધેલું કે ભાઈ તમે મને નવલકથાકાર નવલકથાકાર કયા કરો છો, પણ બેઝિકલી તો હું વાર્તાકાર છું. એટલે તમારી પાસેથી અહીં કોઈ રહેતું નથી, કરશનપાનો ઓરડો, શ્વાસનળીમાં ટ્રેન, 27 વર્ષની છોકરી, હવે જે પ્રસિદ્ધ થવાની છે દરિયો, એવી અદ્ભુત ઉત્તમ ટૂંકી વાર્તાઓ તમારી પાસેથી મળી છે. આ નવલકથામાં પ્રમાણમાં થોડો મોટો સ્કોપ હોય છે, ટૂંકી વાર્તામાં ઝીણવટથી કામ કરવાની એક ઘણી સગવડ રહેતી હોય છે. તો આપણે ત્યાં ટૂંકી વાર્તામાં જે નકશીકામ કરી અને લખતા હોય એવા લેખકોમાંના તમે છો, તો ટૂંકી વાર્તામાં આટલું સરસ તમે કઈ રીતે કામ કરી શકો છો એના વિશે થોડી વાત કરો. મેં જે આરંભમાં કહ્યું કે મેં પેલી બાળ કવિતા લખી હતી, ત્યાર પછી પણ હું ગુજરાતી કવિઓના સારા નસીબે કવિતા થોડી લખ્યા પછી કવિતા લખતો બંધ થયો, નહીં તો તમે બીજી સેશનમાં આવત. તો એ વખતે પણ કેટલી કવિતા લખી હતી, પનિયારી વિશે લખી હતી, પનિયારી જાતિઓ અને આ બધું. અને એ વખતે અમૃત ગાયલ ભુજમાં હતા, તો એની સુર અને સમણા મને વાંચવા મળી હતી. હું જ્યારે નખત્રાણામાં જ છું હજી ત્યાં, એટલે મેં પણ ગઝલો લખવા માંડી. પ્રેમ એટલે શું એને ખબર નહોતી તે વખતે, પણ વિરહી આ વિરહની ગઝલો ને એવું બધું લખ્યું, પણ એમાં બહુ કામ આગળ વધ્યું નહીં. પણ ફાયદો એ થયો કે કવિતાનો લય મારી અંદર ગંઠાતો ગયો અને ગદ્યના રૂપે એ પ્રવાહ બહાર નીકળ્યો. એટલે તમે જે નકશીકામ કહો છો ને એની સાથે આ વાતને જોડું છું. તમારી વાત સાચી છે, મારો પહેલો પ્રેમ વાર્તા, ટૂંકી વાર્તા. મેં વાર્તા લખવાની શરૂઆત પણ ટૂંકી વાર્તાથી જ કરી, સ્વાભાવિક છે. પહેલાં કવિતા લખે પછી ટૂંકી વાર્તા લખે, અને પછી એવા ભ્રમમાં કે લાંબી ટૂંકી લાંબુ લખીએ એટલે એ ટૂંકી વાર્તાવાળું નવલકથા બની જાય. હવે એક નવલકથા લખીને પ્રસિદ્ધ થયેલા, સફળ થયેલા નવલકથાકારો પણ મારા સહિત નવલકથાના સ્વરૂપને પૂરેપૂરું સમજી શક્યા હોય કે કેમ, એવો પ્રશ્ન મને હંમેશા રહ્યો છે. પણ ટૂંકી વાર્તા મેં લખવા માંડી, પેલી વાર્તા બે લખી, એમાં કિરીટભાઈ એમાં પણ એના પ્રભાવ પણ સમજવા જેવો છે. એ બે વાર્તા હતી, એક સૌથી પહેલી વાર્તા જે છપાઈ એનું નામ હતું ખારો સાગર ખાણા આંસુ. એ સમયમાં બીજી એક વાર્તા લખી હતી, એ વાર્તાનું નામ હતું છપ્પર પગી. હા, તો મારો ખારો સાગર ખારા આંસુની વાર્તા એવી હતી કે એનો નાયક એની પ્રેમિકા એને છોડીને ચાલી ગઈ છે અને એ દરિયા કિનારે ઊભો છે અને એની આંખમાંથી આંસુ ટપકે છે, એટલે એ આંસુનો સ્વાદ પણ ખારો છે અને દરિયાના પાણીનો સ્વાદ પણ ખારો છે. અસ્તુ. પછી બીજી છપ્પર પગે વાર્તા લખી કે જેમાં એક બાઈને, ગામની એક સ્ત્રીને કોઈ પણ જાતના કારણ વિના ગામના લોકોને છપ્પર પગી કહેતા હોય છે,
આ બે વાર્તાઓ હતી, એ બંને વાર્તાઓ મારી પાસે નથી. પણ પેલી છપ્પર પગીવાળો જે સ્ટ્રીમ છે ને એ સુકાઈ ગયો. જે સોશિયલ કન્સર્નની જે વાર્તાઓ છે ને એ મારામાં આવી નહીં. પણ પહેલાંમાં જો પહેલાંમાં સંવેદન છે, ખારો સાગર ખારા આંસુમાં એક સંવેદનની એક ઝલક છે, તો એ મારામાં વિકસ્યું. બીજું, આ વાત મારી વાર્તાને ટૂંકી વાર્તા ટૂંકી વાર્તાને નવલકથા બંનેને લાગુ પડે છે. જ્યારે હું થોડું આગળ લખતો ગયો, વાર્તાઓ છપાતી પણ ગઈ આરામ વગેરેમાં, ત્યારે સુરેશ જોશી પ્રેરિત આખું વાતાવરણ હતું અને પ્રયોગશીલ સર્જનનો જમાનો, એટલે હું બહુ મૂંઝાઉં. જે વાંચ્યું હોય એમાં કેટલોક સમજાય, કેટલોક ન સમજાય. ક્યારેક એવું પણ લાગે કે પ્રયોગને નામે જે ચાલી રહ્યું છે કેટલું યોગ્ય છે, એવા પણ પ્રશ્નો ઊભા થવા લાગ્યા હતા. હવે હું ભૂતથી નખત્રાણાથી બહાર આવી ગયો છું એ સમયનો, એટલે મારા મનમાં આવતો ચાલે ને મને એમ થાય કે આ વાતાવરણની અંદર મારી વાર્તાઓ કેવી લાગતી હશે. પણ છપાવવા માંડી હતી અને રમણ પાઠક વાચસ્પતિ જેવા તો આરંભમાં એ વાર્તાઓનો વખાણ પણ કરવા લાગ્યા હતા વગેરે વગેરે. તો આ એક મૂંઝવણ રહી, એટલે મેં પણ એ દોરમાં કેટલીક પ્રયોગશીલ વાર્તાઓ લખી, પણ એમાં કંઈ જામ્યું નહીં. મારી બે પહેલી નવલકથા નગરવાસીને એકાંતિકમાં પણ હું એવું કરવા ગયો, આમ અસંબંધની વાત ચાલતી હોય ને સુરતને બધો દોષ લેવાનો ને વિફળ સંબંધની વિફળતાની વાત ને હતાશા જીવનમાં અસ્તિત્વના પ્રશ્નો ને એવું બધું ચાલતું હતું. એવું કર્યું પણ પછી મને પ્રશ્ન થયો કે હું તો આ છું નહીં, આ તો બધું ઓછું ઓછીનું છું, હું તો સંબંધનો માણસ છું, હું તો સંવેદનનો માણસ છું. અમારા કચ્છના રણમાં આખો દિવસ ધૂમ ધખે, હું જરા આ રીતે વાત કરું તો ઉચિત ન લાગે તો પણ, કે આપણે પેશાબ કરી લઈએ ને અને પાછા વળી ત્યાં સુધીમાં તો એનો બાષ્પીભવન થઈ ગયું હોય એવું તાપ, તડકો, સૂકું રણ. પણ સાંજ પડે અને ઠંડો પવન ફૂંકાય અને રાતે ઝાકળ પડે, સવારે એ જ જમીન ભીની હોય, ત્યારે મને થયું હતું કે હું તો રણના રાતની ઝાકળની જમીનવાળો માણસ છું, હું તો અંદરથી ભીનો છું. આ ભીનાશ મારા શબ્દોમાં પ્રગટ થાય હું જો કરું એ જ મારી દિશા છે. એ પછી વાર્તાઓમાં ધીરે ધીરે થવા લાગ્યું. હવે પ્રશ્ન એ થાય કે વાર્તામાં સંવેદનને કોતરવું હોય તો ભાષા લુખી, સપાટ, કડક, સ્ટાચ કરેલા કપડા જેવી તો ન ચાલે, એ મુલાયમ હોય વાંચનારના. અને હું હંમેશા હું સર્જનને આમ તો કોઈ પણ કલા સર્જનને મનથી મન સુધીની યાત્રા કહું છું. સર્જક કે કલાકારના મનથી માંડીને ભાવકના મન સુધી પહોંચે એની યાત્રા છે. તો એ કેવી રીતે પહોંચી શકે મારે જે સંવેદનો પહોંચાડવા હોય, તો એની વાત આગળ વધતી ગઈ એટલે સ્વાભાવિક રીતે એમાં નક્ષીકામ જે શબ્દ કિરીટભાઈએ વાપર્યો અને મને ગમ્યો એ શબ્દ વારંવાર વાપરું. બસ પછી તો વાર્તાઓ લખાતી ગઈ. શ્વાસનળીમાં ટ્રેન, તમે જેનો ઉલ્લેખ કર્યો, એ વાર્તા વાંચ્યા પછી મને એક પોસ્ટકાર્ડ આવ્યો. મારા સર્જન માટે મને મળેલો અભિનંદનનો પહેલો કાર્ડ, અને એ લખનાર હતો આપણો વાર્તાકાર રમેશ દવે. રમેશ દવે, એણે શ્વાસનળીમાં ટ્રેન એને વાર્તા બહુ જ ગમેલી. એ વાર્તા કેવી રીતે લખાઈ એમાં હું નથી પડતો, કેમ કે નહીં તો લાંબુ ચાલે. પછી અમારે જે કચ્છમાં ગામડા છે ને, કચ્છના લોકો તો કચ્છમાંથી જાય અને મુંબઈ, કલકત્તા, દેશ વિદેશ એ લોકો રહે, પણ એ લોકોના ગામડાના હવેલી જેવા ઘર એ લોકો બંધ રાખીને જાય, અને એ લોકોના જે પૂજા વગેરે શું કહેવાય કે દેવસ્થાનની જગા ત્યાં હોય, એટલે એ લોકો વર્ષમાં કે બે વર્ષમાં એ લોકો આવે અને એના ઘર ખોલે. પણ એ લોકો ન હોય ત્યારે તમે જાઓ તો ગામ સૂના, મોટી મોટી હવેલીઓના ગામ હોય, તો એક વેરાન ભાવ એમાંથી જન્મે એવું થાય.
અને એવું એક ગામ લઈને મેં અહીં કોઈ રહેતું નથી એ વાર્તા લખેલી. પછી જે એમણે હમણાં જે વાત કરી 27 વર્ષની છોકરી, એ હું ચંડીગઢમાં હતો સ્ટેશન ડાયરેક્ટર તરીકે. આ વાર્તામાં 12 બદલી થઈને આવેલા એક અધિકારી સાથે એની સાથે જ કામ કરતી 27 વર્ષની કુંવારી છોકરીનો સંબંધ, શારીરિક સંબંધ, સ્નેહ સંબંધ નહીં, એની એ વાર્તા છે. એટલે સર્જકની વાર્તાઓ એની કૃતિઓમાંથી અંગત જીવનને શોધવું નહીં એવી ચેતવણી સાથે આ હું વાત કરી રહ્યો છું. એની એ વાર્તા હતી. તો એ વાર્તા દરમિયાન તો હું સારો એવો પાકટ વાર્તાકાર થઈ ચૂક્યો હતો અને એના બીજા દિવસે એ અધિકારીના પરની પત્ની અને એના સંતાનો આવવાના છે અને એની આગલી રાતે આ છોકરી, આ યુવતી 27 વર્ષની, એની પાસે આવે છે. કોઈ અપેક્ષા નથી, કારણ કે આવતીકાલે તો આ જગ્યાએ બીજી કોઈ સ્ત્રી આ ઘરમાં હરતી ફરતી હશે અને એ બહારની વ્યક્તિ થઈ જશે. એવી એક જે પીડા છે અને વાર્તાના અંતમાં એ બહાર એ ડ્રોઈંગ રૂમમાં એકલી ઊભી હોય છે, અંધારું છે બહાર, બહારની ઘરની બહાર પણ અને ઘરમાં, ત્યારે એને બાથરૂમમાંથી ટપકતા નળનો, ટીપાનો અવાજ સંભળાયા કરે છે અને એક ટીપા અને બીજું ટીપું વચ્ચેનો જે અવકાશ છે એ વાર્તાનું હાર્દ બને છે, એવું એવું એમાં થાય છે. પછી તો ચાલ્યું છે, ઘણી બધી વાર્તાઓ લખી છે, પણ દરિયો વાર્તા વિશે હું વાત કરું એના કરતાં કિરીટભાઈ થોડી ભૂમિકા બાંધે એવું ઈચ્છીશ. એ હમણાં જ મેં લખી છે વાર્તા. તો બસ એવી રીતે વાર્તાઓ ચાલી છે, 5-6 સંગ્રહો થયા છે. પણ એવું બન્યું છે કે કિરીટભાઈ મને વાર્તા મને પણ હંફાવ્યો છે, આમ સરળ લાગે. ક્યારેક તો એવું બને કે અચાનક બેસતાની સાથે આપણે કલ્પના પણ ન કરી અને વાર્તા લખાતી જાય અને કેટલીક વાર્તાઓ તો 5-6 વર્ષ સુધી મનમાં રહે છતાં એ ઉતરે નહીં એવું એવું બને. મારી એક સમજ હર્ષભાઈ એવી છે કે કેટલી અત્યાર સુધી ન અવતરેલી કલાકૃતિઓ આ બ્રહ્માંડમાં ચારે કોર જાણે કે ફર્યા કરે છે અને પછી અચાનક એ કોઈ યોગ્ય પાત્રને શોધીને એના દ્વારા એ પ્રવેશ કરે છે. નહીં તો અમુક કૃતિઓ અમુક જ જણ પાસે આવે એવું કેમ બનતું હશે? પ્રિયજન શા માટે મારામાં જ અવતરી? અને બીજું પણ એક છે કે જેમ લેખકને કે કવિને લખવાનું મન હોય છે ને, એમ પેલી કલાકૃતિને પણ અવતરવાની ઉતાવળ હોય છે. તો એ બધું પણ બનતું જાય અને વાર્તાઓ લખાતી જાય. આપણે કલ્પના પણ ન કરીએ એમ વાર્તા આવે, વિચારી રાખેલું કામ ના આવે, લખતા લખતા વાર્તાનો અંત બદલાતો જાય. એ બધું હું એવું નથી, હું એવું કહેવામાં માનતો નથી કે પાત્રો મને ઘડે છે ને એવું. પાત્રો કોઈ લેખકને ઘડે નહીં, લેખક જ પાત્રોને ઘડે. અને કોઈ ચમત્કાર કે કોઈ અકસ્માત હોતો નથી. ચમત્કાર એટલો જ હોય છે કે પેલી કૃતિએ તમને પસંદ કર્યા છે તો એ જે સ્વયંવર છે ને એનું સન્માન સચવાય એવી રીતે લખતા રહેવું જોઈએ. અને બીજું કે સામાન્ય રીતે જે લખતા ઓછો સમય લાગે એ ટૂંકી વાર્તાઓ હું બહુ ઓછી લખી શક્યો છું. મારે મુંબઈ, ચંડીગઢ અને એવી રીતે જે 10-12 વર્ષથી એકલા રહેવાનું થયું, પુષ્કળ કામની વચ્ચે, અનેક પ્રકારની તકલીફોની વચ્ચે, હું નવલકથાઓ લખી શક્યો પણ ટૂંકી વાર્તાઓ ન લખી શક્યો. એનું કારણ બહુ સ્પષ્ટ છે કે ટૂંકી વાર્તા લખવા માટે જે સમય, જે નિરાંત જોઈએ શરીરનો અને મનનો અને વાતાવરણનો, એ નિરાંત તમને જો ન મળે તો વાર્તા ન લખી શકાય. હા, મેં તે દિવસે કહ્યું હતું એ મને પણ યાદ છે અને એ જવાબદારીપૂર્વક કરેલું વિધાન હતું કે ટૂંકી વાર્તા મારો પહેલો પ્રેમ છે
મારી લગભગ બધી નવલકથાઓનો પ્લોટ, એ પ્લોટ સૂજવાની ક્ષણ એક ટૂંકી વાર્તાના બીજ રૂપે જ મારા મનમાં આવેલી હોય છે. અને પછી હું એમાં, પછી તો કલાકાર મટીને તમારે કારીગર પણ થવું પડે, તો એ બધું આજુબાજુનું બધું એમાં ઉમેરતા જઈ, કોમ્પ્લેક્સિટી મૂકતા જઈ, અને જો વિસ્તાર કરવાની શક્યતા હોય, કથાના બીજા પરિમાણો ખોલવાની શક્યતા હોય, તો એ કરતાં કરતાં મેં નવલકથાઓ લખી છે. પણ મને આજે પણ નવલકથાનું બીજ તો મને નવલિકાના રૂપમાં જ મને મળે છે. એટલે એ અર્થમાં ટૂંકી વાર્તા એ મારો પહેલો પ્રેમ છે. એ મને હંફાવે છે, ક્યારેક હું એને જીતું છું, ક્યારેક એ જીતે છે. સારી વાર્તા લખાય તો અમારા બંનેની જીત, સારી વાર્તા ન લખાય તો અમારા બંનેનો પરાજય. હું આવી રીતે વાર્તાને સમજું છું. વિનેશભાઈ, આપણે અમુક કવિતાઓ વાંચીએ કે વાર્તા નવલકથાઓ વાંચીએ તો એવું લાગે કે ભગવાને આ સર્જકને ખાલી આંખ જ આપી છે અને બહુમાં બહુ તો કાન આપ્યા છે, પણ સ્વાદ, ગંધ, સ્પર્શ જેવી જે મોંઘા મૂલી મૂડી કહેવાય એ આ સર્જકને પ્રાપ્ત નથી થઈ. એટલે મારું કહેવું એવું છે કે આંખને કાનથી જ મોટાભાગના લોકો પોતાનું સાહિત્ય લખતા હોય છે, પણ તમારું સાહિત્ય વાંચીએ ત્યારે આ બધા તત્વો છે એ પરિવેશના રૂપે એમાં સતત હાજર હોય એવું આપણને અનુભવાય. એટલે જેમ નાયક અને નાયિકાનું પાત્ર હોય એ રીતે પરિવેશ પણ જાણે કે એક પાત્ર થઈને તમારી કૃતિઓમાં હાજર હોય એવું લાગે. તો આ બહુ ઓછા સર્જકોને ફાવતું હોય છે, તો આ પરિવેશ ઉપર તમારી કઈ રીતે આટલી બધી પકડ આવી? કારણ કે અહીં કોઈ રહેતું નથીમાં જે ગામની એકલતા, કે 27 વર્ષની છોકરીને નળના ટપકતા બે ટીપા વચ્ચે અનુભવાતી એકલતા, કે આવા અનેક ભાવો તમે અલગ અલગ રીતે રજૂ કરી શક્યા છો પરિવેશ દ્વારા, તો તમારા પરિવેશ વિશે થોડી વાત કરો. પરિવેશ મારી નવલકથાઓ અને વાર્તાઓમાં બહુ ઘટ્ટપણે આવતો રહ્યો છે એવું મને સમજાય છે. અને અત્યારે એ મારી માન્યતા કિરીટભાઈએ દૃઢ પણ કરી આપી છે. તો એના બે કારણો મને દેખાય છે. એક તો હું જે પ્રદેશમાં રહ્યો, કચ્છ, એનો જે વિશિષ્ટ પરિવેશ છે એ મારી અંદર ઉતર્યો. દરિયો અને રણ એ બંને, અને જે મેં પહેલાં ગામડાની વાત કરી એની વેરાન, એકલતા, દુકાળના અને આવો ઉનાળો, પ્રખર ઉનાળો વગેરે, એ બધો આખો પરિવેશ મારામાં ગંઠાતો ગયો હતો, મારામાં ગોઠવાતો ગયો હતો. એ તો ઠીક છે, કારણ કે મારી ઘણી વાર્તાઓમાં અને ઘણી નવલકથાઓમાં કચ્છ પ્રત્યક્ષ રીતે અને પરોક્ષ રીતે આવ્યું છે. જે કચ્છને લઈને વાર્તાઓ લખી છે એમાં તો પ્રત્યક્ષ રીતે આવી જ, પણ પરોક્ષ રીતે પણ આવી છે. અને તે સિવાયના બીજા પરિવેશ પણ, દાખલા તરીકે ચંડીગઢ હતો ત્યારે પહાડ, ત્યારે હિમાચલના પહાડોના અને એવી બધી વાતો, આખો પરિવેશ એ વાર્તામાં આવતો જાય. રેડિયોની નોકરીએ મને બહુ મોટી મદદ કરી, કારણ કે રેડિયોમાં, રેડિયો નાટક તો ખરું જ, પણ બીજું કોઈ પણ ઇવન એનો વાર્તાલાપ કે એનો ઇન્ટરવ્યૂ વગેરેમાં તમારે માત્ર સ્પોકન વર્ડથી આખો વાતાવરણ અને પરિવેશ તમારો ઊભો કરવાનો હોય છે શ્રોતાઓના મનમાં. શ્રોતા કશું જોતા નથી કે વાંચતા નથી, એ માત્ર સાંભળે છે. તો એના દ્વારા તમારે એ આખો પરિવેશ તમારે ગૂંટતા જવાનો હોય, ઊભો કરતા જવાનો હોય. તો એની મને મદદ મળી હોય કિરીટભાઈ, એવું મને લાગે છે. કારણ કે જ્યાં સુધી શ્રોતાને એના મગજમાં કશું દેખાવા ન લાગે, એ પોતાની રીતે એના વિઝ્યુઅલ્સ ઊભા ન કરી શકે, ત્યારે સ્પોકન વર્ડ ઠાલા અને ખોખા જેવા બની જાય.
એવી એક માન્યતા, એટલે એ રેડિયો નાટકમાં પણ જે મેં કામ કર્યું એમાં પણ એ મને કામ લાગ્યું. અને એને કારણે શબ્દો દ્વારા પણ દૃશ્યાત્મકતા ઊભી કરતા જવાનો એક ફાયદો થયો. બીજો એક ફાયદો એ થાય, જે મેં લાભ લીધો હશે, કે આ જે સંવેદનની વાત આવે છે કે એકલતા, પીડા પાત્રોની અને આજુબાજુનો જે ઘટનાઓની જે ઘટતા ઊભી કરવી હોય, એમાં ટૂંકી વાર્તામાં ઇવન નવલકથામાં તમારે શબ્દોને વેરફ્યા વિના તમારે ઘણું બધું કરવાનું, તો આ પરિવેશ એમાં બહુ જ મદદ કરતો હોય. તો એ વાર્તાના મૂળ સાથે જો પરિવેશ જોડાતો જાય તો એ આખો વાત આખી જુદી રીતે બનતું આવે. હું અત્યારે દૃષ્ટાંત નથી આપતો, આપણી પાસે સમય પણ નથી. છેલ્લો એક પ્રશ્ન પૂછેલો, આમ તમે રૂપાંતરની વાત કરી એ સારું કર્યું, કારણ કે નગર પ્રિયજન નવલકથા મૂળ તો રેડિયો નાટક તરીકે જ લખાય તેવો મને ખ્યાલ છે. રઘુવીર ચૌધરીની લાગણીનું પણ તમે રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું છે. આમ તો જ્યોતિષ જાનીની કવિતા, વાર્તા, નવલકથા જે કંઈ વાંચો તો આપણને આમ કોઈકે શૂન્યાવકાશમાં ફેંકી દીધા હોય એવી લાગણી થાય. એમનું સાહિત્ય વાંચતા કશું સમજાય જ નહીં, પણ એમની નવલકથા ચાખડીએ ચડીને ચાલ્યા, હસમુખલાલનું પણ તમે નાટ્ય રૂપાંતર કરીને કરેલું છે, એટલે એ અને ધાડનું તો તમે વાર્તા ઉપરથી નવલકથા લખી, નાટક લખ્યું, પટકથા લખી, એટલે ધાડને તો તમે ત્રણેય રીતે નાણી જોઈ છે. પણ મને લાગે હવે એ બધી વાત કરવાનો કદાચ આપણે સમય ઓછો છે. તો છેલ્લો એક પ્રશ્ન પૂછું કે આજકાલ તમે લોકકથાઓના તમારી રીતે જેને રીટેલિંગ કહેવાય, પુનર્કથનના પ્રયોગો કર્યા છે અને એનો એક તમારો વાર્તા સંગ્રહ પણ એ રીતે આવ્યો છે, અને પહેલી વાત સાથે પણ મેળ બેસે છે કે રૂપાંતરો આકાશવાણીમાં પણ કર્યા અને હવે લોકકથાઓના પણ કરો, એટલે ઓસ્ટ્રેલિયન લોકકથા હોય કે કોઈ છત્તીસગઢના કોઈ લોકકથા હોય કે કચ્છી લોકકથા હોય, એને તમારી રીતે તમે અત્યારે કથા તરીકે ઉતારવામાં પ્રવૃત્ત છો, એ પણ એક તમારી મનગમતી પ્રવૃત્તિ છે. તો આ વિશે થોડીક ટૂંકમાં વાત કરીને પછી આપણે વાત પૂરી કરીએ. મને એડેપ્ટેશન કરવું ગમે છે. એક તો જે તમે વિગતો આપી એમાં એક વિગત ઉમેરું કે બંગાળી લેખક સુનિલ ગંગોપાધ્યાયની નવલકથા સ્વર્ગ નીચે મનુષ્ય, જેનો ભોળાભાઈ પટેલે અનુવાદ કર્યો હતો, એનું પણ અમે રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું હતું. કેટલો સમય થયો? 10 મિનિટ. તો એ બધું કામ કરેલું. ધાળની પણ વાત થઈ, ધાળ તો જયંત ખત્રીની મૂળ ટૂંકી વાર્તા, એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે મને એની પટકથા લખવાનું કામ સોંપ્યું. મેં લગભગ 6 કલાક ચાલે એવી ફિલ્મનો પટકથા લખી લાંબુ, અને પછી કારણ કે વિચાર એવો હતો કે પછી એને એડિટ તો આપણે કરી શકીએ. એ વાર્તામાં એવા સ્થાનો હતા કે જેને વિકસાવી શકાય, તો એ વિકસાવ્યા, નવા પાત્રો મૂક્યા, નવા અર્થઘટન પણ કર્યા. એના પરથી પછી ધાળ નાટક પણ અદિતિબેને કર્યું. તો એક વાર્તા, એની ફિલ્મની પટકથા, એના પરથી નવલકથા અને એના પરથી નાટક, એ આખો જે અનુભવ છે ને એ અદ્ભુત રહ્યો. સમજાવ્યું એટલું છે કે દરેક માધ્યમની પોતપોતાની શરતો હોય છે, એ શરતોનું આપણે પાલન કરતા જવું જોઈએ, એટલે મારા માટે આ બહુ જ સારું હોમવર્ક થયું. પ્રિયજન નાટક, પ્રિયજન નવલકથા તો મૂળભૂત રીતે રેડિયો નાટક હતું, એ મેં લખી લીધેલું અને પછી મેં નક્કી કર્યું કે હું આના પરથી નવલકથા લખું. પણ આખું મારી પાસે ડ્રાફ્ટ તૈયાર હતો રેડિયો નાટકનો. રેડિયો નાટક રેડિયો પર પણ બહુ જ સફળ થયું હતું, પણ ત્યારે હું નવલકથા લખવા બેઠો ત્યારે 2 દિવસ સુધી એનું પહેલું વાક્ય જ ન આવ્યું. એટલે જો એડેપ્ટેશનની આખી જે વાત છે કે એક કૃતિ એક ફોર્મમાં તમારી પાસે તૈયાર છે, છતાં બીજા ફોર્મમાં જ્યારે તમે ઢાળવા જાઓ છો ત્યારે એ નથી આવતું. 2 દિવસ સુધી એ વાક્ય જ નહીં આવ્યું, કારણ કે એક મેં શરત રાખેલી હતી કે એમાં એની ચારુ માટે નિકેત અને દિવાકર બંનેનું બેલેન્સ સચવાવું જોઈએ, અને અને પેલો નિકેત છે એના માટે ચારુ અને ઉમાનું બેલેન્સ જળવાવું જોઈએ. તો એ પહેલું જ વાક્ય જો એવું આવે કે જ્યારથી એ વાતને શરૂઆત થાય, એ નવલકથાનું છેલ્લું વાક્ય તો મારા મનમાં તૈયાર હતું, પણ આ બેલેન્સ માટેનું આ જે થયું
એટલે પણ પછી જ્યારે મેં લખી એ વચ્ચે એ મેં મૂકી દીધી અને ત્રણ દિવસમાં મેં આસોપાલવ નામની નવી નવલકથા કે જેનો કોઈ 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 પ્લોટ પણ મારા મનમાં નહોતો એ લખવાનું ચાલુ કરી, અઢી દિવસમાં પૂરી કરી અને 5.5-6 દિવસમાં મેં પ્રિયજન પૂરી કરી. એક અઠવાડિયામાં 2 નવલકથાનો આનંદ અત્યારે પણ મને સફર કરે છે. આમાં ઘણી બધી વાતો આમાં કરી શકાય પણ હું ટૂંકાવું છું. આપણે મુલાકાત તો નવલકથા જેવડી કરવાની હતી પણ હવે ટૂંકી વાર્તાથી સંતોષ માનીએ છીએ અને હર્ષભાઈને કહું કે આપણે એક સર્જકને એક જ વાર બોલાવ્યા હોય અને ઘણી વાતો અધૂરી રહી ગઈ હોય તો બીજી વાર પણ બોલાવવાનું એમણે વિચારવું જોઈએ. હા, એટલે આટલી મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા અને વિનેશભાઈની સર્જન પ્રક્રિયાના સાક્ષી બન્યા એ બદલ આપ સૌનો પણ આભાર, હર્ષભાઈનો આભાર, ઉમાશંકરજીનો આભાર, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આજે આપની અહીંયા ઉપસ્થિતિએ ત્રિવેણી સંગમમાં નયા જેટલું પુણ્ય મળવા જેવી વાત છે, કારણ કે કિરીટભાઈ, હર્ષભાઈ અને વિનેશ સર એક સ્ટેજ પર જવલ્લે જ બનતી ઘટના છે. હું ત્રણેય જણને વિનંતી કરીશ પોતાની સીટ પર બેસવા માટે અને ઉમાશંકરજીને વિનંતી કરીશ કે ત્રણેયનું બહુમાન કરે.